ઉદાહરણ નંબર 1.5 વિદ્યાર્થીઓ અહીંયા મેં ક્વેશ્ચન લખ્યો નથી પણ હું તમને સમજાવી દઉં કે ક્વેશ્ચન શું છે. જો અહીંયા બે ગોળાઓ આપેલા છે, બે ગોળાઓ વચ્ચેનું અંતર આપણે આ લીધું છે જે 10 સેન્ટીમીટર છે. બંને ગોળાઓ ઉપર જે ગોળો એ છે એના ઉપર પણ ક્યુ ઇઝ બાર અને ગોળો બી છે એના ઉપર પણ ક્યુ ઇઝ બાર. બંને વચ્ચેનું જે બળ લાગે છે કુલમ બળ પ્રમાણે કેટલું લાગે છે? એફ લાગે છે, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે કે જે ગોળો એ છે મેં અહીંયા બતાવ્યો છે અને ગોળો બી અહીંયા બતાવ્યો છે એના સંપર્કમાં એક ગોળો લાવવાનો છે કે જેના જોડે વીજભાર નથી. તો એના સંપર્કમાં હું ગોળો લાવીશ જેનું નામ છે ગોળો સી, જેના જોડે વીજભાર નથી, મતલબ વીજભાર રહિત ગોળો છે. જ્યારે હું એના સંપર્કમાં સી ને લાવું અને સી જોડે કોઈ પણ વીજભાર નથી, મતલબ ક્યુ બરાબર ઝીરો વીજભાર, ત્યારે આ બંને ઉપરનો વીજભાર કેટલો થઈ જાય? સરેરાશ થઈ જાય. કઈ રીતના સરેરાશ કઢાય? જુઓ વીજભાર આના ઉપર, એ ઉપરનો વીજભાર કેટલો? ક્યુ. સી ઉપરનો વીજભાર કેટલો? ઝીરો ભાગ્યા બે, મતલબ તમને મળ્યો ક્યુ બાય ટુ. ક્યુ બાય ટુ શું છે? તો હવે બંનેને સંપર્કમાં લાયા પછી એ ઉપર પણ વીજભાર કેટલો થઈ ગયો? ક્યુ બાય ટુ. અને સી ઉપરનો પણ વીજભાર કેટલો થઈ ગયો? ક્યુ બાય ટુ, સંપર્કમાં લાયા પછી, બરાબર છે. સંપર્કમાં લાયા પછી એ ઉપર ક્યુ વીજભાર રહે નહીં, પણ કેટલો થઈ જાય? ક્યુ બાય ટુ થઈ જાય, બરાબર. હવે વિદ્યાર્થીઓ બીના સંપર્કમાં આપણે એક બીજો ગોળો લાવીએ છીએ જેનું નામ છે ડી. ગોળો ડી કીધું છે, એ પણ વીજભાર રહી છે, મતલબ આ ડી ગોળા જોડે પણ વીજભાર ક્યુ બરાબર ઝીરો છે. બંને સંપર્કમાં આવે એટલે વીજભાર કેટલો થઈ જાય? સરેરાશ થઈ જાય. એટલે આનો વીજભાર ક્યુ, આનો વીજભાર ઝીરો ભાગ્યા બે, મતલબ કુલ વીજભાર કેટલો થઈ ગયો? ક્યુ બાય ટુ, બરાબર. તો બંને ગોળા ઉપર વીજભાર કેટલો થઈ ગયો? ક્યુ બાય ટુ, ક્યુ બાય ટુ થઈ ગયો. હવે હું અહીંયા લખી નાખું છું કે હવે ગોળા એ ઉપરનો વીજભાર કેટલો થઈ ગયો? તો ગોળા એ ઉપરનો જે વીજભાર છે એ થઈ ગયો ક્યુ બાય ટુ. ગોળા બી વચ્ચેનો વીજભાર કેટલો થઈ ગયો? તો ગોળા બી વચ્ચેનો વીજભાર પણ કેટલો થઈ ગયો છે? ક્યુ બાય ટુ. કેમ આવું થયું? કારણ કે બંનેને, બંને ગોળાઓને આ બે ગોળાના સંપર્કમાં લાવતા અડધો વીજભાર આ બે ગોળાઓ લઈ જાય છે. એટલા માટે હવે બંને વચ્ચેનું અંતર પહેલા કેટલું હતું? બંને વચ્ચેનું અંતર આર, મતલબ 10 સેન્ટીમીટર. હવે 5 સેન્ટીમીટર કરો એટલે મતલબ અડધું કરી નાખીએ, અંતર મેં આર બાય ટુ કરી નાખ્યું. તો હવે આ બંને વચ્ચે બળ કેટલું લાગશે એ આપણે શોધવાનું છે, એફ ડેશ, બરાબર છે. તો આપણો પ્રશ્ન જે હતો કે એફ ડેશ કેટલો હશે, બરાબર. હવે જોઈએ આપણે આ જોઈશું કે એફ બરાબર કેટલું હશે. તો અહીં એફ બરાબર આ બે ગોળા વચ્ચે લાગતું બળ કે, આનો વીજભાર ક્યુ, આનો વીજભાર ક્યુ અપોન બંને વચ્ચેનું અંતર આપણે આર લીધું છે, તો આરનો વર્ગ, એટલે આપણને મળશે કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આને આપણે સમીકરણ નંબર 1 આપી દીધું. હવે આપણે આના માટે, મતલબ કે આ બંને વચ્ચે લાગતું બળ છે જેનું નામ એફ ડેશ છે, એફ ડેશ બરાબર એક કે, એક ઉપરનો વીજભાર ક્યુ બાય ટુ, બીજા ઉપરનો વીજભાર ક્યુ બાય ટુ અને બંને વચ્ચેનું જે અંતર છે આર બાય ટુ એનો વર્ગ. અહીંયા આર બાય ટુ નો વર્ગ એટલે આપણને કેટલું મળે? કે ક્યુ સ્ક્વેર અપોન બે ગુણ્યા બે એટલે ચાર થઈ ગયું, અને અહીંયા વર્ગ કરે એટલે આર વર્ગ ભાગ્યા બે નો વર્ગ ચાર થઈ જાય, કેન્સલ થઈ જશે, એટલે આપણને મળ્યું કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આ આપણને મળ્યું એફ ડેશ. હવે આપણે જોવાનું છે આ સમીકરણ નંબર 2 થઈ ગયું. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો એટલે તમને મળે એફ ભાગ્યા એફ ડેશ બરાબર સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લેવાનો છે, બરાબર. એ લખી નાખું સમી 1 અને 2 નો ગુણોત્તર લેતા એફ મતલબ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ભાગ્યા એફ ડેશ મતલબ આર સ્ક્વેર અપોન કે ક્યુ સ્ક્વેર. આ કેન્સલ થઈ ગયું, મતલબ કે 1 થઈ ગયું, બરાબર. એટલે
एफ बाय एफ डेस बराबर कितना मरे वन मरे हो इतने आपने ये खबर पाई एफ बराबर एफ डेस सही है यू बराबर आनावपती विद्यार्थी आपने सु खबर पड़े कि जितलो बर पहला लागतू हतू इतलो जो बर पची लागे से जो एफ बराबर एफ डेस मतलब के विज्ञान ने अर्धों कहीं ना खो अने अंतर ने अर्धों कहीं ना खो तो जे बर लागतू तू पहला इतलो जितलो बर पची पन लागे आ तो आपने उदाहरण नंबर एक पॉइंट पांच।